વન નવેમ્બર બે હજાર વીસ દરમિયાન કારતક સુદ એકમના રોજ ભારતમાં વિક્રમ સંમતના કેટલામાં નૂતન વર્ષનો પ્રારંભ થયો છે તો કે બે હજાર સિત્તોતે બીજી રીતે પૂછે તો કઈ તિથિથી વિક્રમ સંવત બે હજાર સિત્તોતેરનો પ્રારંભ થયો છે તો કે કારતક સુદ એકમના રોજ આગળ વધીએ ભારતમાં કઈ બારસ વાઘ બારસ અથવા તો વાઘ બારસ કે પોડા બારસ તરીકે ઓળખાય છે તો કે આસો વધ બારસ બરાબર છે અને ધનતેરસ તરીકે શું તરીકે ઓળખાય એવું પૂછાય તો તો કે આસો વધ તેરસ તરીકે બરાબર છે આગળ વધીએ ભારતમાં ધનતેરસ કયા રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે તો કે નેશનલ આયુર્વેદા ડે એટલે કે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ બરાબર કઈ તારીખે આ વખતે ઉજવવામાં આવ્યો તો કે તેર નવેમ્બરના રોજ બરાબર છે આગળ વધીએ તેર નવેમ્બર બે હજાર વીસના રોજ ભારતમાં કેટલામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી તો કે આ વર્ષે તેર નવેમ્બર બે હજાર વીસના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની જે ઉજવણી કરવામાં આવી છે તે આ પ્રકારનો પાંચમો દિવસ હતો વધુ વાત કરીએ તો ભારતમાં આરોગ્યના કયા દેવ અથવા તો ભગવાનનો જન્મદિન ધનતેરસ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવાય છે તો કે ભગવાન ધન્વંતરી બરાબર છે ભારતમાં આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીનો દિવસ ધનતેરસ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવાય છે ભારતમાં આ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો તો કે મિત્રો બે હજાર સોળથી તેનો પ્રારંભ થયો હતો આ અંતર્ગત તેર નવેમ્બર બે હજાર વીસને ધનતેરસના રોજ ભારતમાં પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આગળ વધીએ તો ભારતમાં લાભ પાચમ તરીકે કઈ પાચમ ઉજવાય છે તો કે કારતક સુદ પાચમ બરાબર આગળનો ક્વેશ્ચન છે ભારતમાં કઈ અગિયારસ દેવઉઠિયા એકાદશી તરીકે ઓળખાય છે કે જેમાં તુલસી વિવાહના ધાર્મિક પ્રસંગો ઉજવાય છે તો કે કારતક સુદ અગિયારસ બરાબર આગળ વધીએ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ કોણ અપાવ્યા તો કોણ અપાવ્યા તો કે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે હાલમાં તો કે શ્રી રાજેન્દ્ર ત્રિવેદી બરાબર છે આગળ વધીએ તાજેતરમાં ભારતમાં કેટલામી આર્થિક ગણતરી હાથ ધરવામાં આવી છે તો કે સાતમી અહીં પંદર જાન્યુઆરી બે હજાર વીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સાતમી આર્થિક ગણતરીનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો હતો તાજેતરમાં આ અંગે નિવેદન આપતા અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી કોણ છે તો કે સંદીપ સાંગલે સાહેબે જણાવ્યું હતું કે ભારતની સાતમી આર્થિક ગણતરીમાં પ્રજાજનોએ આપેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશે આગળ વધીએ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત બસો સિત્યોતેરનો પ્રારંભ કયા મંદિરના દર્શનથી કર્યો હતો તો કે પંચદેવ મંદિર ગાંધીનગર અને ભદ્રકાળી મંદિર અમદાવાદ ખાતેથી બરાબર છે અહીં સીએમ પરંપરા પરંપરાગત રીતે પ્રતિવર્ષ નૂતન વર્ષ દીવનો પ્રારંભ પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજનથી કરે છે આગળ વધીશું નવેમ્બર બે હજાર વીસ દરમિયાન ગુજરાત સરકારે બિનઅનામત વર્ગમાં વધુ કેટલી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો બરાબર શબ્દ પકડવાનો છે કે ભાઈ ગુજરાત સરકારે કેટલી બિનઅનામત વર્ગમાં જ્ઞાતિઓ ઉમેરી તો કે બિનઅનામતમાં નવેમ્બર બે હજાર વીસ દરમિયાન ગુજરાત સરકારે બત્રીસ નવી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે આગળ વધીએ તો એનજી ટી એનજી શું તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અમદાવાદની સાહિલ કેમિકલ ફેક્ટરીના માલિકને કેટલા રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો કે પાંચ કરોડ અહીં અમદાવાદની સાયલ ફેક્ટરીમાં આગ લાગતા બાર લોકોના મોત થયા હતા આથી નિયમોના ભંગ બદલ બરાબર સેના માટે તો કે લોકોના મૃત્યુ થતા અને નિયમોના ભંગ બદલ એનજીટીએ સાયલ ફેક્ટરીના માલિકને પાંચ કરોડ દંડ ફટકાર્યો છે આગળ વધીએ તાજેતરમાં સ્વિટરલેન્ડના જીનિવા ખાતે યોજાયેલી એક હરાજીમાં ધ્યાન આપજો સ્પિરિટ ઓફ ધ રોઝ બરાબર નામનો ગુલાબી રંગનો દુર્લભ હીરો અત્યાર સુધીમાં સૌથી વધુ કેટલા રૂપિયા તો કે બસ્સો એક કરોડની કિંમતે વેચાયો છે આ હીરો કયા દેશની ખાણમાંથી મળી આવ્યો છે તો આ હીરો કે જેનું નામ છે સ્પિરિટ ઓફ ધ રોઝ કે જે બસ્સો એક કરોડની કિંમતે વેચાયો છે તે રશિયાની ખાણમાંથી મળી આવ્યો હતો આગળ વધીએ કયા દેશના વૈજ્ઞાનિકોએ ફ્રીઝ વગર પણ વેક્સિનનો સંગ્રહ કરી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે તો કે અમેરિકા આગળ વધીએ મહારાષ્ટ્રના શ્રી ભગતસિંહ કોશિયારી દ્વારા તાજેતરમાં ભારતના કયા અભિનેત્રીને ભારત રત્ન ડોક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો કે ઋચા ચડ્ઢાને આગળ વધીશું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી તો લોંગેવાલા પોસ્ટ સ્ટેશન કે જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાંના સૈનિકો સાથે ભારતના પીએમએ દિવાળી પર્વની ઉજવણી કરી હતી આગળ વધીશું તાજેતરમાં કયા દેશમાં મુસાફરો સાથે આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હાઈપર લૂપનો પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો તો આ છે દેશ અમેરિકા હવે અમેરિકાની કઈ કંપની દ્વારા આ કરવામાં આવી તો કે અમેરિકામાં વર્જિંગ ગેલેક્ટિકની કંપની વર્જિન હાઈપલુ વન દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો બરાબર આગળ વધીશું તો તાજેતરમાં કયા દેશના સૈનિકોએ અલ કાયદાના નંબર બે બરાબર શું નામ હતું તો કે આતંકવાદી અબુ મોહમ્મદ ઉર્ફે અબ્દુલ્લા મોહમ્મદ અબ્દુલ્લાને ઈરાનમાં ઘૂસીને ઠાર માર્યો છે તો કે ઇઝરાયલે બરાબર છે આગળ વધીએ વિશ્વના કયા શહેરમાં આઠસો વીસ ફૂટની ઊંચાઈના વિશ્વના સૌથી મોટા ચકડોનું નિર્માણ કરવામાં આવ્યું છે તો કે દુબઈ શહેરમાં યુ દેશ બરાબર યુ દેશમાં જે દુબઈ શહેર આવ્યું છે ત્યાં આઠસો વીસ ફૂટની ઊંચાઈના વિશ્વના સૌથી મોટા ચકડોનું નિર્માણ કરવામાં આવ્યું છે આગળ વધીશું ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી આંગ સાંગ શુકીની પાર્ટીનો વિજય થયો છે તેમના પક્ષનું નામ શું છે તો કે એન એલડી એટલે કે નેશનલ લીગ ફોર ડેમોક્રેસી એ તેમની પાર્ટીનું નામ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત નવા એકસો ચોસઠ સીએનજી સ્ટેશન કાર્યરત કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ અર્પણ કર્યા હતા તો કે સીએનજી સીએનજી સહભાગી યોજના અંતર્ગત આગળ વધીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના કેટલામાં પદવીદાન સમારોહને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું તો કે આઠમાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના છ ગામના અસરગ્રસ્ત ચારસો કુટુંબો માટે કઈ યોજના અંતર્ગત ગોરા ગામ પાસે વસવાટની સુવિધાજનક વ્યવસ્થા કરવામાં આવશે તો કે આદર્શ ગામ આગળ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ નવરાત્રીના તહેવાર દરમિયાન ગુજરાતમાં કયા ત્રણ દિવસના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો તો કે શક્તિવંતના તાજેતરમાં ગુજરાત સહકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતમાં કઈ ઓનલાઈન ઇન્સ્પેક્શન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે તો કે આઈ આર આઈ એસ એટલે કે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેક્શન સિસ્ટમ આ સિસ્ટમથી ગુજરાતમાં હવે તમામ મહેસૂલી પરવાનગી હકપત્રોની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઈન મોડ્યુલમાં કરવામાં આવશે આગળ વધીએ ગુજરાતના કયા જિલ્લાના અખોલ ગામ ખાતે રૂપિયા સો કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદારધામ પ્રોજેક્ટનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભારંભ કરાવ્યો છે તો કે વડોદરા આગળના ક્વેશ્ચનની વાત કરીશું બાર નવેમ્બર બે હજાર વીસના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની કઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં શ્રી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું છે તો કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જે એન દિલ્હી આગળના ક્વેશ્ચન તરફ વધીએ મિશન સાગર ટુ અંતર્ગત ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ એરાવતે કયા દેશમાં રાહત સામગ્રી પહોંચાડી હતી તો કે જીબુટી બરાબર હોર્ન ઓફ આફ્રિકા સાથે સંકળાયેલો દેશ છે આફ્રિકા ખંડમાં આવેલો દેશ છે હવે આજેના કેટલાક બીજા વલનાયર્સની વાત કરીશું તો ગુજરાતના ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતમાં કઈ જગ્યાએ યોજાયેલા ભારતના પ્રથમ સરહદી વિસ્તાર વિકાસવ કાર્યક્રમ બે હજાર વીસનો શુભારંભ કરાવ્યો હતો તો કે દોડો કચ્છ ગુજરાતમાં બરાબર છે અહીં ગુજરાતના નહીં પરંતુ ભારત દેશ આવશે અને ગુજરાતમાં આવશે આગળ વધીએ તો ગુજરાતમાં કચ્છના દોઢો ખાતે યોજાયેલા ભારતના પ્રથમ સરહદી વિસ્તાર વિકાસત્સવ બે હજાર વીસ કાર્યક્રમનો કોને શુભારંભ કરાવ્યો હતો તો કે અમિતભાઈ શાહ ભારતમાં કયા શહેરમાં ભારતના પ્રથમ કેનાલ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો કે ગુજરાત સુરત ખાતે આગળ વધીએ ભારતમાં કયા શહેરમાં ભારતના સૌથી લાંબા બીઆરટીએસ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો કે ગુજરાતના સુરત શહેરમાં આગળનો ક્વેશ્ચન છે ગુજરાતના સુરતમાં ભારતના સૌથી લાંબા બીઆરટીએસ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ કોરિડોરની લંબાઈ કેટલી છે તો કે એકસો ને આઠ કિમી હારૂન ઇન્ડિયા અને એલગી દ્વારા પ્રસિદ્ધ થયેલી ભારતમાં સૌથી વધુ દાન આપનાર ઉદ્યોગપતિઓની યાદીમાં ભારતમાં પ્રથમ ક્રમે કયા ઉદ્યોગપતિ છે તો કે અઝીમ પ્રેમજી તાજેતરમાં માલાબાર અભ્યાસ બે હજાર વીસના પ્રથમ ચરણનું આયોજન કર ક્યાં થયું છે તો કે દરિયા કિનારે બંગાળની ખાડીમાં તાજેતરમાં માળાબાર અભ્યાસ બે હજાર વીસના બીજા ચરણનું આયોજન ક્યાં થયું હતું તો કે અરબસાગરમાં વધુ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશોની નોશના છે માળાબાર અભ્યાસ બે હજાર વીસનું આયોજન થયું હતું તો કે ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા તાજેતરમાં કેટલામાં માળાબાર અભ્યાસ બે હજાર વીસનું આયોજન થયું હતું તો કે ચોવીસમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ અપ્રોમિસ્ડ લેન કોની આત્મકથા છે તો કે બરાકોબારમાની નવેમ્બર બે હજાર વીસ દરમિયાન કયા શક્તિશાળી વાવાઝોડાથી ફિલિપાઈન્સમાં પચાસથી વધુ લોકોના મોત થયા હતા તો કે વામકો નવેમ્બર બે હજાર વીસ દરમિયાન વામકો નામના વાવાઝોડાથી કયા દેશમાં પચાસથી વધુ લોકોના મોત થયા છે તો કે ફિલિપાઇન્સ